ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તે ચાલતા શ્રમજીવીઓ અને તેમના નાના બાળકોને નવસારીના એક સેવાભાવી ગ્રુપ દ્વારા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષ કરતા આ વર્ષે ગરમીનો કહેર વધુ પ્રમાણમાં જોવા મળે છે। આ વખતે ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળે છે। ઘણી જગ્યાએ વધુ પડતા તાપમાનને કારણે રસ્તાઓના ડામર પીગળવાની ઘટનાઓ પણ સામે આવી છે। આવા ધગધગતા રોડ પર મજૂરી કરતા શ્રમજીવીઓએ મજબૂરીના લીધે કામ કરવું પડે છે અને તેમની સાથે તેમના નાના ભૂલકાઓ અને મહિલાઓએ પણ કામ કરવું પડશે। નવસારી જિલ્લામાં આવા શ્રમજીવી લોકોને ધૂમધકતા તાપમાં કામ કરતા જોઈ અને નવસારી શહેરમાં રહેતા પાલિકા દ્વારા બનાવેલા શેલ્ટર હોમમાં નોકરી કરતા ઋત્વિક પાંડે નામના સેવાભાવી યુવાને પોતાના ગ્રુપમાં વાત કરી અને આવા જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ અપાવી જોઈએ એવો વિચાર રજૂ કરતા તેમના ગ્રુપ દ્વારા 30 જોડી ચપ્પલ લઈ આવ્યા અને ગરીબ અને શ્રમજીવી પરિવારના આવા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા। આમ એક સામાન્ય ગણાતી મદદ દ્વારા ધૂમધકતા તાપમાં બળતા પગે કામ ધંધો કરનારા અને મજૂરી કરનારા લોકોનો વિચાર કરી અને મદદ કરનાર આ ગ્રુપને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ। શહેરમાં એવી સંસ્થાઓ છે કે જે આવી સામાન્ય મદદ દ્વારા ઘણા લોકોને મદદરૂપ થઈ શકે ત્યારે આ કામ દ્વારા ઘણાને પ્રેરણા મળશે એમાં શંકાને સ્થાન નથી। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી। અને મને ચપ્પલની વેચવાની પ્રેરણા લોકોના સમાજ દ્વારામાંથી જ મળી છે અને ઘણા બધા સોશિયલ મીડિયાના લોકો દ્વારા મળી છે। અને મેં એક પહેલાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને એ વિડીયો લોકોને ખૂબ જ ગમ્યો હતો। ત્યાર પછી હું જે બાઇક લઈ જતો હતો ત્યારે રસ્તામાં મને એક નાનો બચ્ચું દેખાયું, એના પગમાં ચપ્પલ ન હતી અને એ પાણી લાખી લાખીને આગળ વધતી હતી, તે જોઈને મને ખૂબ જ રડવા જેવું થઈ ગયું અને મેં વિચાર્યું કે મારી પાસે જેટલા થોડું ઘણો જમા રાશિ છે એમાંથી આવા લોકો માટે ચપ્પલ લઉં અને એ મેં મારા મિત્રો લોકોને કીધું, તે લોકોએ પોતાના તરફથી 5-5 જોડી ચપ્પલ આપ્યા। પછી અમે લોકો રસ્તા પર એવા જેટલા જણા દેખાયા કે જે લોકો માનસિક રીતે પરેશાન હતા અને એ લોકોની પરિસ્થિતિ ન હતી અને જેમના પગમાં ચપ્પલ ન હતા આટલા તડકામાં, તો એ લોકોને અમે ઊભા રાખીને ચપ્પલ આપ્યા અને એ લોકોને મદદ કરી। અમને ખૂબ જ એમને જોઈને ખૂબ જ સારું લાગ્યું અને અમને હજુ પ્રેરણા મળે કે આવી લોકોને હજુ મદદ કરીએ। અમે એવી જ અપીલ કરું છું કે આપણા સમાજમાં આવા ઘણા લોકો છે, તો તમે લોકો પોતાના જે કમાવો છો એમાંથી વધારે નહીં, માત્ર 50 રૂપિયા 100 રૂપિયા આવા લોકો માટે મદદ કરો। પૈસાની મદદ નહીં પણ એમના ખાવાની, એમની કપડાની, એમના ચપ્પલની અને એમના છાશ જમવાનું કંઈ પણ તમે આપીને એને મદદ કરી શકો છો। આ એમને જોઈને તમને બીજા 2 જણા કરશે, એમને 2 જણા કોઈ બીજા 4 જણા કરશે અને આવી રીતે લોકોની મદદ થશે અને એ માણસ આગળ વધશે અને એ માણસને કોઈની આગળ હાથ નહીં ફેલાવવા પડશે।